ચલો તો હવે આપણે મુસ્લિમ સત્તા ઇતિહાસમાં જે આવી છે તમને ખબર છે મુસ્લિમ સત્તાના કેટલા ભાગ છે ટોટલ ત્રણ પ્રકાર છે એક દિલ્હી સલ્તનત છે બીજું ગુજરાત સલ્તનત અને ત્રીજું કોણ છે આપણે જે જોઈએ છે મુગલની દિલ્હી સલ્તનત નો જે સ્થાપક કહેવાય કોણ છે કુતુબુદ્દીન ઐબક જે કુતુબ મિનારની પણ રચના કરી છે તમને બધાને ખબર છે પછી આપણે ગુજરાત સલ્તનતના રાજાઓ છે અને ત્યારબાદ હવે જેને જોવાના છે એ કોણ છે કયો યુગ છે મુગલ યુગ છે મુગલ યુગની અંદર તમને ખબર છે કે એનું નામ જ એવું છે કે વહીવટની દ્રષ્ટિએ કાગળોનો જો કોઈ યુગ કહેવાતો હોય તો એ કયો છે મુગલ યુગ છે મુગલ યુગના રાજાઓ ક્રમમાં ઘણીવાર એક્ઝામમાં પૂછાય તમારી આવનાર એક્ઝામમાં અને પાસ્ટમાં પણ પૂછાઈ ગયેલા છે એટલે આપણે સૂત્ર બનાવ્યું છે શોર્ટ ટ્રિક્સ માટે બા જ શો બી ફોર અહીંયા બાબર એચ ફોર હુમાયુ એ ફોર અકબર જે ફોર જહાંગીર ઉર્ફેનો બીજું નામ શું છે સલીમ શાહજહાં અને ઓરંગઝેબ ક્રમમાં આપણે રાજાઓ યાદ રાખવા હોય તો શું યાદ રાખીશું બા જ શો બાબર હુમાયુ અકબર જહાંગીર ઉર્ફ કોણ છે સલીમ શાહજહાં અને ઓરંગઝેબ સમયગાળો એકવાર જોઈ લઈએ બધાને બાબરનો સમયગાળો કયો છે 1526 થી 1530 સુધી છે હુમાયુ બે વખત સત્તામાં છે સ્ટાર્ટિંગમાં આવ્યો છે સત્તામાં 10 વર્ષ અને પછી એક યુદ્ધ એવું બની ગયું નોંધપાત્ર જે આપણે આપના સમયમાં ચર્ચા કરીએ જ છીએ એ યુદ્ધના લીધે પછી ઈરાનમાં રખડતું થઈ ગયું છે અને ઈરાનથી ફરી પાછો આવે છે એક વર્ષ માટે 1555 થી જે સમયે સૌ પ્રથમ ઈરાનથી કોઈ ચિત્રકારો કોઈ લાયા હોય મુગલ રાજાઓ તે કોણ લાયા છે હુમાયુ લાયા છે પછી છે અકબર 1556 થી કેટલો સમયગાળો એનો 1605 જહાંગીર ઉર્ફ સલીમ સલીમ એટલે અનારકલીનું નામ એની સાથે જોડેલું છે આપણે એ જ સલીમની વાત છે 1605 થી 1627 શાહજહાં છે 1628 થી 1657 જેમ સલીમ જોડે અનારકલી જોડાયેલી છે એમ શાહજહાં જોડે મુમતાઝ જોડાયેલી છે અને પછી છે ઔરંગઝેબ આવે છે 1657 થી 1707 એવું જરૂર બનશે કે શાહજહાંના સમયમાં સુબા તરીકે ઔરંગઝેબે કામ કર્યું છે અને એ પછી સત્તામાં આવી ગયો છે કટ્ટર સુન્ની અસહિષ્ણુ મુસલમાન એને કહી શકાય એકદમ મુસલમાનોમાં બે આવે છે શિયા અને સુન્ની એમાંથી આ કટ્ટર માણસ છે એકના કહેવાય કે એક હાથમાં કુરાન છે અને એક હાથમાં તલવાર છે કાં તો મુસ્લિમ બનો કાં તો પૂરા થઈ જાઓ જોઈએ છે મુગલ યુગની સ્ટાર્ટ કરીએ છે હવે મુગલ યુગ એટલે ફરી એકવાર આપણે યાદ રાખીશું કાગળોનો યુગ છે કેવો યુગ કીધો છે કાગળોનો યુગ કીધો છે એમાં આપણે જોઈએ છે બાબર બાબરનું નામ આવે એટલે આપણે યાદ રાખી લેવાનું કે બાગ બગીચાનો શોખીન છે અને તરવાનો શોખીન છે કલંદરની ઉપાધિ મળી છે કલંદર એટલે શું દાનવીર થાય તમે સાંભળ્યું છે ને પેલું સોંગમાં આવે છે દમાદર મસ્ત કલંદર એવું સાંભળતા છો તો કલંદરનો મતલબ શું થાય છે દાનવીર થાય છે યાદ રાખીશું મામાના ઘરે એને શું કહેતા હતા બાબરને વાઘ આવ્યો વાઘ આવ્યો પેલું નહીં કહેતા કે બબ્બર શેર આવ્યો એ બબ્બર શેર એટલે આના ઉપરથી આવ્યો અને મામાના ઘરે શું કહેતા હતા વાઘ આવ્યો વાઘ એટલે એનો મતલબ એવો આપણે કાઢીએ છે કે બાબરના નામનો મતલબ શું થતો હશે વાઘ થતો હશે મૂળ નામ છે એનું જહરુદ્દીન મૂળ નામ શું છે એનું બાબરનું જહરુદ્દીન છે પિતાનું નામ છે ઉમર શેખ મિર્ઝા પિતાનું નામ શું યાદ રાખીશું ઉમર શેખ મિર્ઝા જન્મ સ્થળ ખાસ યાદ રાખીશું એક્ઝામમાં પૂછાય છે અંદિજાન ફરગાના રાજ્ય અને એરિયાનું નામ છે ઉઝબેકિસ્તાન કયો એરિયા છે ઉઝબેકિસ્તાન ત્યારબાદ આપણે જોઈએ પિતૃપક્ષ અને માતૃપક્ષ એ કોનો વારસદાર છે તો પિતૃપક્ષ યાદ રાખીશું કોનો વારસદાર છે તૈમુરલંગનો વારસદાર છે માતૃપક્ષ કોનો વારસદાર છે ચંગીઝ ખાન આ બંને વસ્તુ યાદ રાખજો કન્ફ્યુઝન ના થાય ભૂલ ના પડે પિતૃપક્ષ કે તો તૈમુરલંગ આવે અને માતૃપક્ષ કે તો ચંગીઝ ખાન ટૂંકમાં પોતાનું નેટિવ માં તો એ મજબૂત છે જ પણ મામાનું ઘરે ચંગીઝ ખાન એ મજબૂત છે ટૂંકમાં કોઈ શાસન એવો પ્રથમ શાસક કરતા છે જેના વારસદારો પિતૃપક્ષ અને માતૃપક્ષ આટલા જબરજસ્ત હોય અને આમના ઉપરથી લગભગ કોઈ જલ્દી ખોટું બીજું કોઈ એને ઉપર આક્રમણ કરવાનું વિચારી શકે કારણ કે ખબર છે કે મામા ચંગીઝ ખાન છે ચંગીઝ ખાન નું નામ પડે એટલે બલ બલાને આજા ગગડી જાય એવો એક સુલતાન કહી શકાય એમના સમયનો ત્યાર પછી જોઈએ કે કેટલા વર્ષની ઉંમરે ગાદીમાં આવે છે 12 વર્ષની ઉંમરે બાબર શું આવે છે ગાદી ઉપર આવે છે નેક્સ્ટ એના ગુરુ કોણ છે શેખ મજીદ એના કોણ છે ગુરુ છે નેક્સ્ટ આપણે આગળ જોઈએ
1504 માં કાબુલ માં સત્તા મેળવે છે. ક્યારે મેળવે છે? 1504 માં કાબુલ માં સત્તા મેળવે છે. અને 1507 માં કયું નામ ધારણ કરે છે? પાદશાહ નામ ધારણ કરે છે. ભારત ઇતિહાસમાં સૌપ્રથમવાર જો કોઈએ યુદ્ધમાં તોપગોળાનો ઉપયોગ કર્યો હોય તો એ કોને કર્યો હતો? બાબરે કર્યો હતો. ફરી એકવાર યાદ રાખજો કે યુદ્ધની અંદર તોપગોળાનો જો કોઈ ઉપયોગ કર્યો હોય તો કોને કરેલો છે? બાબરે કરેલો છે. નેક્સ્ટ, તમગાવીરો બંધ કરાવ્યો. સૈનિકો પાસેથી, એના જ સૈનિકો પાસેથી વેરો લેવામાં આવતો હતો. એટલે એને એવું લાગ્યું કે હવે મારે એમની જોડેથી ટેક્સ ખંડણી લેવું જોઈએ. તમગા વેરો પણ કોને બંધ કરાયેલો છે? બાબરે બંધ કરાયેલો. યુદ્ધ જોઈએ આમ તો ભારત લેવાના યુદ્ધ છે. ગુજરાત સાથે અમુકના કહેવાય ને કોન્ટ્રીબ્યુશન આપણે જોઈએ છે મોટા ભાગે તમારા સિલેબસમાં. પણ આ બાબરના યુદ્ધ એવા છે મોટા ભાગે ભારત કોન્ટ્રીબ્યુશન વાળા છે, તો એ આપણે પહેલા જોઈ લઈએ. મોસ્ટ આઈએમપી પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? તો એપ્રિલ 1500. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું છે? એપ્રિલ 1526. કયો એરિયા છે? હરિયાણાનું મેદાન કે હરિયાણા એરિયા લાગે. કોણ કોણ લડ્યું છે? બાબર વર્સિસ ઇબ્રાહિમ લોદી. ઇબ્રાહિમ લોદી કોણ છે? દિલ્હી સલ્તનતની અંદર મેં તમને બધા જુદા જુદા ક્રમાનુસાર વંશ લખાયા હતા, જેમાં એક ટ્રિક લખાઈ હતી જીકે ટીએસએલ, મતલબ કે ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. એટલે સુધી પણ કીધું હતું કે તુગલક વંશ અને ખિલજી વંશ માત્ર એવા હતા કે જેને ગુજરાત પર સત્તા સ્થાપી હતી. એમાંનો છેલ્લો વંશ એટલે લોધી વંશ. અને લોધી વંશનો માણસ છે કોણ? છે ઇબ્રાહિમ લોધી, જેનું યુદ્ધ કોની જોડે? બાબર જોડે. સીધી વસ્તુ છે, બાબરનું પ્રથમ યુદ્ધ છે. બબ્બર શેર સાથે તો વાત ના થાય, બબ્બર શેર ની. એટલે ભારતમાં આવતાની સાથે બાબરનું જો કોઈ પ્રથમ યુદ્ધ હોય તો કયું યુદ્ધ છે? કોની જોડે? ઇબ્રાહિમ જી દમેશા. તમને ખબર છે કે બાબર ની થઈ હતી. સેકન્ડ છે ખાનવાનું યુદ્ધ. કયું યુદ્ધ છે? ખાનવાનું યુદ્ધ, જેની અંદર સાલ યાદ રાખીશું 1527. ત્યાં 1526 છે, 1527 ક્રમાનુસાર 28 અને આગળ 29 અને 30 માં મૃત્યુ. એવરેજ એક એક વર્ષની છે. જો વધારે જીવી હોત તો બધું પૂરું કરી દે, પણ એવું થાય છે 1530 માં પાર્ટી પૂરી થઈ જાય, જાયમીન કે એનું મૃત્યુ થાય છે. જોઈએ ખાનવાનું યુદ્ધ છે 1527 માં. બાબર વર્સિસ સંગ્રામસિંહ ક્યાંના છે? સિસોદિયા વંશના રાજા છે, પણ ગદ્દારી સિંહત નીકળે છે. અધરવાઇઝ જે સંગ્રામસિંહ છે જેવો તેવો રાજા નહીં, ટક્કરનો રાજા મળે તો. પણ કહેવાય જયારે પોતાના ફૂટી જાય એટલે તેમાં પછી આપણે સરેન્ડર જ થવાનું. એટલે સિલહતના લીધે આ ખાનવાનું યુદ્ધ જે છે સંગ્રામસિંહ હાથમાંથી જતું રહે છે. આઈમીન જીતી કોણ જાય છે? બાબર જીતી જાય છે. નેક્સ્ટ છે ચંદેરીનું યુદ્ધ 1528 માં. ખાલી યાદ રાખવાનું છે બાબર વર્સિસ રાજા મેદની રાય જોડે યુદ્ધ થયું, જેમાં પણ કોણ વિજય થાય છે? બાબર. એટલે ફર્સ્ટ ઓફ ઓલ પાણીપતનું યુદ્ધ, પછી છે ખાનવાનું યુદ્ધ, ચંદેરીનું યુદ્ધ, અને હવે આવે છે ગોગરા. અથવા તો ઘણા લિટરેચરમાં આવી રીતે ગોગરા આવ્યું છે, જે બિહારનો એક એરિયા છે. જ્યાં યુદ્ધ થયા ત્યાં એરિયા મોટા ભાગે આપણને ખબર હોવા જોઈએ. પૂછાય છે આ યુદ્ધ ક્યારે થયું છે? 1529 માં થયેલું યુદ્ધ છે. ક્યારે થયું છે? 1529 માં યુદ્ધ થયું છે. બાબર વર્સિસ મહમૂદ લોધી. ફરી પાછવામાં જીત કોની થાય છે? બાબર ને. 1530 માં શું થઈ જાય છે? બાબર નું અવસાન થાય છે. એ પછી આ સિલસિલો અટકે છે. અધરવાઇઝ જોવા જઈએ તો એક એક વર્ષે એની એવરેજ જો એક એક વર્ષે યુદ્ધ કર્યા છે, અને જે જે યુદ્ધ કરે બધામાં વિજય પામે. સુપર ડુપર હિટ જ યુદ્ધ હોય ના, પેપરમાં ચર્ચા આની જ હોય. કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન, 12 મહિના સુધી આવું ચાલે. 1530 માં બાબરનું શું થઈ જાય છે? અવસાન. હવે એમાં જો પોતે પાછો જન્મ્યો અને વધારે સમય રહ્યો છે કઈ બાજુ? કાબુલમાં. પણ પોતે શોખીન શહેનો છે, બાગ બગીચા અને તરવાનો શોખીન હોવાથી એને જે દફનવિધિ કરવાની હોય, મુસ્લિમોની અંદર શું હોય? દફનવિધિ હોય. દફનવિધિ શરૂઆતમાં આરામબાગ નામનો બગીચો છે આગ્રાની અંદર, ત્યાં એને દફનાવ્યો. પછી બધાને માલું પડ્યું કે બધાને એમના ત્યાંના લોકોને એવું લાગ્યું કે એને મોટા ભાગનું જીવન એને પસાર કર્યું છે કાબુલમાં. એટલે એ જે એની દફનવિધિ છે એમાંથી એને કબર છે. એ કબરને લઈને ક્યાં લઈ ગયા? હાલ જોવા જઈએ તો હાલ ક્યાં છે? કાબુલ. કારણ કે મોટા ભાગનું જીવન એને ત્યાં પસાર કરેલું છે. ક્લિયર? હવે પછી આપણે જોવાનું છે આવનાર સમયમાં કે બાબરના સમયના શિલ સ્થાપત્યો કયા છે, અને પછી આપણે કયો રાજા જોઈશું, હુમાયુ જોઈશું. આટલે સુધી રાખો.